વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં મુક્ત હસ્તચિત્ર જોવાનું છે. મુક્ત હસ્તચિત્રમાં આપણે જેમ ધોરણ 7માં અને 6માં આપણે માપ લેતા હતા એ રીતે ચોપડામાં બરાબર વચ્ચેનું સેન્ટરથી માપ લઈ 0-24 સેન્ટીમીટર ઊભું માપ લઈ બરાબર વચ્ચે સેન્ટરમાં 12 પર પોઈન્ટ લેવાનો. 12 પર પોઈન્ટ લઈને એક બાજુ 10 અને બીજી બાજુ 10, એટલે કે આડું થશે આપણું 20. ત્યારબાદ ટોટલ જે માપ છે, એટલે કે 0-24 સેન્ટીમીટર જે માપ છે એમાં 0-12ની વચ્ચે 6 પર પોઈન્ટ અને નીચે જે બીજું 12 સેન્ટીમીટર છે એમાં બીજો 6 પર પોઈન્ટ લેવાનો છે. એ 6 પર પોઈન્ટ લઈ ગયા બાદ આપણે 4 ખાના પડશે આપણા, 1, 2, 3 અને 4. આ જે 4 વિભાગ પડે છે એ 4 વિભાગમાં ઉપરના જે આ વચ્ચેના જે 2 વિભાગ છે એ વચ્ચેના 2 વિભાગમાં આપણે સૌથી પહેલો આકાર લેવાનો છે. તો બહુ ઉપર અને નીચે સુધી ટોસ આકાર નહીં લેવાનો. આ ટાઈપનો આજે કોમન આકાર છે, આપણે દર વર્ષે યુઝ કરીએ છીએ, તો આજે કોમન આકાર છે એ લેવાનો છે આપણે. આ રીતે બહુ નાનો નહીં અને બહુ મોટો નહીં. આ રીતે સેન્ટરમાં બરાબર વચ્ચે જોઈ શકો છો તમે, આ રીતનો આકાર લેવાનો છે. ઉપર અને નીચે ટચ કરવાનું નથી, આ જગ્યા છોડવાની છે, અહીંયા અને અહીંયા જગ્યા છોડવાની છે. ત્યારબાદ નીચેની બાજુથી બીજો 1-1 સેમીનું બરાબર એક્ઝેક્ટ 1 સેમીનું માપ છોડી ઉપર સુધી જવા દેવાનું છે. વચ્ચેની જે લાઈન છે સેન્ટરની લાઈન, ત્યાં સુધી સેન્ટરની લાઈન જાય ત્યાં સુધી આપણે 1 સેમી છોડવાનું છે. ત્યારબાદ નીચે જવાનું છે. અહીંયાથી બહાર જાય તો ભલે વાંધો નહીં, અહીંયાથી બહાર જવા દેજો આકાર 1, 2 અને 3. આ ટાઈપના લેવાનો છે. 2 ગોળાકાર ભાગ, 1 આ 2 ગોળાકાર ભાગ અને નીચેથી આ ટાઈપનો શેપ આ થઈ જાય. એટલે એની નીચે આ જે જગ્યા બાકી છે અહીંયાથી 1 સેમી છોડવાનું, જેમ અહીંયા છોડી દીધું. 1 સેમી છોડી આજે 1 પોર્શન છે ત્યાં સુધી લેવાનું અને અહીંયાથી 1 અને 2 જોઈન. આ જે આપણી લાઈન છે ષટકોણ આકારવાળી લાઈન, એની થોડીક બહાર જશે આકારો, પણ આકારનો શેપ આપણે આ ટાઈપનો દોરતો આવી રહે એ રીતે લેવાનો છે. હવે ઉપરની બાજુ જોઈએ તો ઉપરની બાજુમાં સૌથી પહેલાં આપણે આ શેપ આવશે. આ થઈ ગયા બાદ એની ઉપર જેમ નીચેનો લીધો એ રીતે આટલે સુધી લેવાનું, 1 સેમી છોડીને. આ લીધું, હવે સેમ અહીંયાથી આજે લઈ ગયા એવી થઈ 1, 2 આ રીતે. ત્યારબાદ અહીંયાથી 1 સેમી છોડી બધા આકાર વચ્ચે જેમ લઈએ છીએ એમ 1 સેમી છોડી એક સિમ્પલ આકાર લેવાનો છે આપણે, જોઈન બરાબર. આ પણ આખો દોડતો ભાગ આવ્યો આ રીતે અને અહીંયાથી નીચે, તો આ થશે આપણું આખું મુક્ત હસ્તચિત્ર. હવે જે આ ડ્રોઈંગ થયું એની અંદર આપણે બીજા પાર્ટ લેવાના છે, તો એની અંદર પાર્ટ જોઈએ તો સૌથી પહેલાં અહીંયા આવશે એવી રીતે આ બાજુ, જેમ બહાર આપણે છોડ્યું એવી રીતે અંદર છોડવાનું, સરખું માપ, બહુ વધારે નહીં અને બહુ ઓછું નહીં. સરખું માપ છોડી આ રીતે. ત્યારબાદ અહીંયા 3 આવશે, 1, 2 અને આ બાજુ 3 આ રીતે. અને આ નીચેનો જે પોર્શન છે, હવે આ ઘણો નાનો પોર્શન છે તો આમાં આપણે નહીં લઈએ તો પણ ચાલે, પણ લેવું હોય તો તમે કંઈક આ રીતે લઈ શકો. અહીંયાનો જે ભાગ છે એક અહીંયા અને બીજો એક ભાગ તમે આ રીતે પણ લઈ શકો.
આ રીતે. ત્યારબાદ ઉપરનો જે પોર્શન છે, ઉપરના પોર્શનમાં પણ સેમ છોડવાનું, એક સેમી જેવું જેમ તમે બહાર છોડ્યું, અહીંયાથી એક અને બીજું અહીંયાથી જોઈન્ટ, તો આ થયું ઉપરનો ભાગ. અને લાસ્ટ, આ લાસ્ટ પોર્શનમાં આપણે એના જેવો જ બીજો ભાગ, આ લાસ્ટ પોર્શન અહીં થયું કમ્પ્લીટ. તો આ આપણું આખું મુક્ત હસ્તચિત્ર અહીં કમ્પ્લીટ થાય છે. આ આખું ઉપરથી લઈને નીચે સુધીનું મુક્ત હસ્તચિત્ર તમે જોઈ શકો છો, ઉપરથી લઈને નીચે સુધીનું કમ્પ્લીટ મુક્ત હસ્તચિત્ર અહીંયા આપણું પૂરું થાય છે. આ મુક્ત હસ્તચિત્ર થઈ ગયું. હવે આપણે, તમને જેમ ખ્યાલ છે, જેમ આપણને બધાને ખ્યાલ છે કે આ ચિત્રનું અહીંયા છાપ પાડી એમ બાજુ આપણે ઊંધું છાપી દેવાનું છે, તો એ તમારે કરી દેવાનું છે. જો હું તમને ડાયરેક્ટ છાપી દઉં, બતાવું છું કેવું લાગશે આખું કમ્પ્લીટ. તો આ રીતે બીજી બાજુનું પણ ડ્રો થઈ ગયા બાદ તમારું મુક્ત હસ્તચિત્ર કંઈક આ રીતે લાગશે આખું. આ તમારે તમારી નોટમાં દોરવાનું છે અને પછીના પીરિયડમાં આપણે રંગપૂર્ણી જોઈશું.